हेलो फ्रेंड्स, वेलकम बैक। अने आजे आपणे જોઈશું જે ગ્રંથિ અથવા આપણે જેને કહીએ રહ્યા હતા કે જે આપણે પેશીની વાત કરેલી હતી કે અધિચ્છદ પેશી। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે સરળ અધિચ્છદ પેશીની જે વાત કરેલી હતી, હવે આપણે જે સરળ અધિચ્છદ પેશી છે તો એની જે ગ્રંથિમય જે રચના છે બરોબર, અથવા એના રચનાને આધારે અથવા એના કાર્યને આધારે આપણે જે એના ટાઈપ્સ છે અથવા જે પ્રકારો છે બરોબર, એ આજે આપણે જોઈશું। અને તેની અંદર જો વાત કરીએ તો આ જે આપણે અધિચ્છદ પેશી છે તો એમાં આપણે જે કાલે જે આપણે અથવા લાસ્ટ લેક્ચરની અંદર જે આપણે ટાઈપ જોયેલા હતા બરોબર, તો એ જે પ્રકાર છે તો એ પ્રકારની અંદર આપણે જે લાતીસમ છે, ઘનાકાર છે, સ્તંભાકાર છે, પક્ષમલ અધિચ્છદ છે, તો તેની રચના, કાર્ય અને સ્થાન વિશે આપણે માહિતી મેળવેલી હતી। પરંતુ જે આ ગ્રંથિમય રચના છે તેના રચનાના અને કાર્યના આધારે જે આપણે એના પ્રકાર પડે છે એ આપણે જોઈશું, અને ત્યારબાદ આપણે જોઈશું કે જટિલ અથવા જે જટિલ અધિચ્છદ પેશી। તો હવે સૌથી પહેલા આપણે જોઈએ કે ગ્રંથિમય અધિચ્છદ, ગ્રંથિમય અધિચ્છદ એટલે શું, તો આપણે કહી શકાય કે આપણે એની રચના અને કાર્યના આધારે આપણે અથવા સ્થાનના આધારે આપણે એના પ્રકાર પાડીશું। રચનાના આધારે પ્રકાર અને સ્ત્રાવના આધારે પ્રકાર। ઓકે, હવે રચનાના આધારે અને સ્ત્રાવના આધારે આપણે મુખ્યત્વે આપણે બે પ્રકાર જોઈશું। હવે આ બે પ્રકારની જો તમે વાત કરો તો એની અંદર આપણે એક કોષીય ગ્રંથિ અને બહુકોષીય ગ્રંથિ, રચનાના આધારે આપણે જોઈએ તો એક કોષીય ગ્રંથિ, એક કોષીય ગ્રંથિ અને બહુકોષીય ગ્રંથિ। હવે એક કોષીય ગ્રંથિ અને બહુકોષીય ગ્રંથિ એટલે જો હવે એક કોષીય જે ગ્રંથિ છે તેની અંદર ગ્રંથિ કોષો છૂટા જોવાય, કોષો ગ્રંથિમય કોષો આવેલા હોય તો આપણે રચનાના આધારે એના મુખ્ય કેટલા પ્રકાર આપેલા છે, બે, એક કોષીય ગ્રંથિ અને બહુકોષીય ગ્રંથિમય કોષો। તો આ જે એક કોષીય એનો મતલબ કે એ જે સેલ છે અથવા જે કોષો છે એ છૂટા છવાયેલા ગોઠવાયેલા હોય, તો આ પ્રકારના જે આપણે કોષો છે તો એને શું કહીએ છીએ, એક કોષીય ગ્રંથિમય કોષો અથવા એક કોષીય ગ્રંથિ। હવે એના એક્ઝામ્પલ લઈએ તો અનુમાર્ગની દિવાલમાં શ્લેષ્મ સ્ત્રાવી કોષો, એનો એક્ઝામ્પલ લઈ શકાય, અન્નમાર્ગમાં શ્લેષ્મ સ્ત્રાવી કોષો, જેને આપણે કેવા કોષો કહીએ છીએ, ગોબલેટ કોષો તરીકે ઓળખીએ છીએ। એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો કે જે આપણે એક કોષીય છે જે છૂટા છવાયેલા છે અને એનું જે સ્થાન છે અથવા આપણે એનું જે એક્ઝામ્પલ આપી શકીએ છીએ બરોબર, એ છે અન્નમાર્ગમાં શ્લેષ્મ સ્ત્રાવી કોષો। જે શ્લેષ્મ છે તે આપણે અન્નમાર્ગનું શું કરે છે, રક્ષણ કરવાનું કાર્ય કરે છે, અને શ્લેષ્મનો સ્ત્રાવ પણ અધિચ્છદ સ્તર પર થતો હોય છે, જે આપણે એનું ઉદાહરણ આપેલું છે ગોબલેટ કોષો। ત્યાર પછીની જો તમે વાત કરું તો એની અંદર બહુકોષીય ગ્રંથિમય કોષો, હવે તેમાં ગ્રંથિ કોષોના ઝુમખા આપણે કહીએ કે અહીંયા છૂટા છવાયેલા હોય, જ્યારે અહીંયા ગ્રંથિ કોષો કેવા છે, ઝુમખામાં ગોઠવાયેલા કોષો, ઝુમખામાં ગોઠવાયેલા હોય। હવે આ જે છે એક આપણું જે ઝુમખું બને અને એની અંદર જે કોષો છે એ ગોઠવાયેલા હોય, અને એનું જો આપણે એક્ઝામ્પલ
લેવો હોય તો આપી શકે લાળ ગ્રંથિ, લાળ ગ્રંથિ બરોબર, જેને આપણે શું કહીએ છીએ બહુકોષીય ગ્રંથિ, જે આપણે મુખ દ્વારા જે આપણે લાળનો સ્ત્રાવ કરીએ છીએ અથવા જે લાળ રસનો સ્ત્રાવ થતો હોય છે બરોબર, તો એ જે સેલ છે એ સેલ આખા જે ઝુમખાની અંદર ગોઠવાયેલા હોય એટલે મેક્સિમમ પ્રમાણમાં આપણે જે તે સમય અથવા આપણે જે કાયમના માટે એમાંથી જે આપણે લાળ રસનો સ્ત્રાવ થતો હોય છે તો એને કહેવામાં આવે છે બહુકોષીય ગ્રંથિ. હવે ત્યાર પછી આપણે સ્ત્રાવના આધારે એના પ્રકાર પાડીશું. સ્ત્રાવના આધારે મુખ્ય એના બે પ્રકાર છે, એક તો બહિષ્ટ્રાવ અને એક અંતઃસ્ત્રાવ. તો અહીંયા જે આપણે બહિષ્ટ્રાવ આપેલો છે એ પણ આપણે શું અથવા અંતઃસ્ત્રાવી ગ્રંથિ, તો બંને વિશે જે આપણે પણ વાત કરીએ તો સૌથી પહેલા અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને બહિષ્ટ્રાવી ગ્રંથિ. હવે તમે જોશો આપણને ખ્યાલ છે કે જે આપણે 11th ની અંદર જ બરોબર આપણે જોઈશું કે એન્ડોક્રાઇન સિસ્ટમ. હવે આ જે એન્ડોક્રાઇન સિસ્ટમ છે, જે હોર્મોનલ સિસ્ટમ છે, તો આપણને ખ્યાલ છે કે આપણા બોડીની અંદર બરોબર ઘણા એવા કાર્યો છે કે જે હોર્મોન્સની જે ધારો કે કંટ્રોલ થતા હોય છે અથવા આપણી જે વૃદ્ધિ છે, આપણો ધારો કે કલર છે બરોબર, ત્યાર પછી જે આપણે ફિયર એટલે કે જે અલગ અલગ પ્રકારના હોર્મોન્સ છે, પીએચ છે, એલએચ છે, આ ઉપરાંત પીટીએચ છે બરોબર, ત્યાર પછી જે આપણે અલગ અલગ જે ઘણા પ્રકારના જે હોર્મોન્સ છે તે જે પણ ઉત્પન્ન કરશે અંતઃસ્ત્રાવી ગ્રંથિ. અને બહિષ્ટ્રાવમાં ધારો કે સ્વાદુરસ છે, પિત્તરસ છે બરોબર, તો આ પ્રકારના જે સ્ત્રાવ છે જેને આપણે શું કહીએ છીએ બહિષ્ટ્રાવી ગ્રંથિ. મિત્રો અહીંયા પણ જે કોષો આવેલા છે બરોબર, તો કોષોને ધારો કે સ્ત્રાવના આધારે કોઈ કોષો એવા છે કે જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, કોઈ બહિષ્ટ્રાવનો સ્ત્રાવ કરે છે. હવે આ જે સ્ત્રાવ કરવાનું કાર્ય છેલ્લે તો કોના ઉપર છે, કોષો ઉપર. અને એ જે કોષો છે એ રહેલા ક્યાં હોય છે અથવા એનું સ્થાન ક્યાં હોય છે બરોબર, તો એ ક્યાં હોય છે અધિચ્છદ. એનો મતલબ કે જે ઉપરના આવરણમાં અથવા અધિચ્છદ આવરણની અંદર જે આપણે અંતઃસ્ત્રાવી કોષો અને બહિષ્ટ્રાવી કોષો રહેલા હોય છે. અને આ પ્રકારના જે કોષોથી આપણે વિવિધ પ્રકારના આપણા શરીરની અંદર કાર્યો પણ થતા રહેતા હોય છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ એનું જો આપણે એક્ઝામ્પલ લેવું હોય બરોબર, તો અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી જે સ્ત્રાવ થાય એ ડાયરેક્ટ રુધિરમાં પડે છે, એને વહન થવા માટેની અંતઃસ્ત્રાવની કોઈ વાહિનીની જરૂર પડતી નથી. તો આપણે કહી શકાય અંતઃસ્ત્રાવ સીધા રુધિરમાં વળે છે. હવે એના માટે કોઈ પ્રોપર વાહિની હોતી નથી. એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જે પણ અંતઃસ્ત્રાવ છે, તો અંતઃસ્ત્રાવ છે એ સીધા ઉત્પન્ન થઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી અને ડાયરેક્ટ રુધિરમાં ભળી અને આખા જે બોડીની અંદર એ જે જગ્યાની જરૂરિયાત છે બરોબર એ પૂરી કરશે. એટલે અંતઃસ્ત્રાવને વહન થવા માટેની કોઈ સ્પેશિયલ વાહિની હોતી નથી, જેને આપણે શું કહીએ છીએ અંતઃસ્ત્રાવ. વિવિધ કાર્યો સાથે અથવા વિવિધ કાર્યોના અથવા બોડીના જે સ્ટ્રક્ચર છે અથવા બોડીના જે કાર્યો છે એને કંટ્રોલ કરવા માટે પણ અંતઃસ્ત્રાવ છે ખૂબ અગત્યના છે. હવે એના જો આપણે એક્ઝામ્પલ લઈએ તો આપણે ધારો કે વાત કરીએ કે પિટ્યુટરી બરોબર, એ પણ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. આ ઉપરાંત પિનિયલ છે, આ ઉપરાંત થાઇમસ છે, આ ઉપરાંત એડ્રીનલ છે. ઓકે, તો આવા જે બધી જે ગ્રંથિઓ છે જેને આપણે શું કહીએ છીએ અંતઃસ્ત્રાવી ગ્રંથિ. વિસ્તૃતમાં અંતઃસ્ત્રાવ વિશે આપણે સ્પેશિયલ આનું જે ચેપ્ટર છે એન્ડોક્રાઇન સિસ્ટમનું બરાબર, તો હ્યુમન ફિઝિયોલોજીની અંદર આપણે ખાસ કરીને દરેક જે હોર્મોન્સ છે તેની આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું. હવે ત્યાર પછી જે આપણે વાત આવેલી છે જેને શું કહીએ છીએ બહિષ્ટ્રાવી ગ્રંથિ. હવે જે બહિષ્ટ્રાવી ગ્રંથિ છે બરાબર, તો એની અંદર આપણે વાત કરીએ તો આ જે બહિષ્ટ્રાવી ગ્રંથિની અંદર તો શરીરની જે આ તો અંદરની અંદર બાજુ એટલે કે બોડીની અંદર જ એનો વપરાશ થશે, જ્યારે બહિષ્ટ્રાવી ગ્રંથિઓમાં
જે સ્રાવ થશે એ ઘણી વખત આપણા શરીરની બહાર ડાયરેક્ટ આઉટપુટ એનું હોય છે, માટે આપણે એને શું કહીએ છીએ? બહિર્સ્રાવી ગ્રંથિ. હવે આ જે આપણે બહિર્સ્રાવી જે ગ્રંથિ છે બરોબર, અથવા અંતઃસ્રાવી જે ગ્રંથિઓમાં ખાસ કરીને શરીરના પોલાણ કે શરીરની બહાર આવે છે, હવે અહીંયા જે સ્રાવ થતો હોય છે, સ્રાવ શરીરના પોલાણ કે શરીરની બહાર આવે છે. ઓકે, જે સ્રાવ થતો હોય છે અથવા બહિસ્રાવી ગ્રંથિ દ્વારા જે સ્રાવ થતો હોય છે, એ જે સ્રાવ છે એ શરીરના ડાયરેક્ટ અંદર કે પોલાણમાં અથવા ડાયરેક્ટ જે શરીરની બહાર છે એનો સ્રાવ થતો હોય છે, માટે આ પ્રકારની જે ગ્રંથિ છે એને આપણે શું કહીએ છીએ? બહિસ્રાવી ગ્રંથિ. તો એ પણ બાબતને આપણે ખાસ કરીને અહીંયા ડિસ્કસ કરીશું. ત્યારબાદ આની અંદર જો આપણે વાત કરવી તો આની અંદર લાળ ગ્રંથિ છે, મીણ ગ્રંથિ છે, પ્રસ્રવ ગ્રંથિ, અશ્રુ ગ્રંથિ, સ્નાન ગ્રંથિ તો વગેરે, આપણે એના એક્ઝામ્પલ લેવા હોય તો એક્ઝામ્પલ આપણે આપી શકીએ કે ભાઈ અશ્રુ ગ્રંથિ છે, આપણને બધાને ખ્યાલ છે કે અશ્રુ ગ્રંથિ જે આંખ દ્વારા બરોબર આપણા જે આંખ દ્વારા એનો જે અશ્રુનો નિકાલ થતો હોય છે જે અશ્રુ ગ્રંથિ છે. આ ઉપરાંત લાળ ગ્રંથિ છે, તો લાળ ગ્રંથિની અંદર પણ આપણને ખ્યાલ છે કે જે લાળ રસનો જે મુખની અંદર સ્ત્રાવ થતો હોય છે. આ ઉપરાંત આપણે પ્રસ્વેદ ગ્રંથિ, પ્રસ્વેદ ગ્રંથિ તો આપણો જે પ્રસ્વેદ છે બરોબર, એ જ્યારે વધારે આપણે સ્ત્રાવ કરીએ ત્યારે જે પ્રસ્વેદ છે એ શરીરની બહાર નિકાલ થતો હોય છે. તો આ જે પ્રસ્વેદ ગ્રંથિ છે, આ ઉપરાંત મીણ ગ્રંથિ છે, મીણ ગ્રંથિ તો આપણે એમ શું કહો છો કે મીણની ગ્રંથિ એટલે શું બરોબર? તો મીણ ગ્રંથિની અંદર વાત કરીએ તો જ્યારે પ્રાણીની અંદર જે આવા મીણ જેવા પદાર્થનો સ્ત્રાવ થતો હોવાથી જે બહારના જે પણ કોઈ ઘટકો છે અથવા કોઈ ઢોરના કે એના જે લક્ષણો છે બરોબર, તો એ આપણા કાનની અંદર કે એની અંદર કોઈ હાનિકારક અસર ન પહોંચાડે માટે એ પ્રકારની જે ગ્રંથિ છે એને આપણે શું કહીએ છીએ? મીણ ગ્રંથિ. હવે આ ઉપરાંત સ્તન ગ્રંથિ છે બરોબર, તો એ ખાસ કરીને જે સ્ત્રીઓમાં સ્તન ગ્રંથિ તો ખાસ કરીને જ્યારે પ્રસ્વેદ બાદ અથવા પ્રસૂતિ બાદ બાળકના જન્મ સમયે સ્તન ગ્રંથિમાંથી પણ જે દૂધનો સ્ત્રાવ થતો હોય છે, જે પણ એક પ્રકારની બહિર્સ્રાવી ગ્રંથિ તરીકે જ આપણે ઓળખવામાં આવે છે. હવે આ જે આપણે એના રચનાના આધારે અને આ સ્ત્રાવના આધારે જે ગ્રંથિમય અધિચ્છદ છે બરોબર, એની આપણે અહીંયા વાત કરેલી છે. તો ખાસ કરીને આ વસ્તુ નોટ ડાઉન કરો જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે. અને હવે આપણે જોઈશું સંયુક્ત અધિચ્છદ ટેસ્ટ. હવે આપણે જોઈએ છીએ સંયુક્ત અધિચ્છદ, જે આપણે સરળ અધિચ્છદ હતો એનો આપણે બીજો પ્રકાર આવે છે સંયુક્ત અધિચ્છદ. ઓકે, સંયુક્ત અધિચ્છદની આપણે ડેફિનેશન શું જોઈએ હતી? કે કોષો બે કે તેથી વધારે સ્તરમાં ગોઠવાયેલા હોય, કોષો બે કે તેથી વધારે સ્તરમાં ગોઠવાયેલા હોય. હવે જે પણ સેલ છે અથવા જે પણ કોષો છે બરોબર, એ બે કે તેથી વધારે સ્તરમાં જે ગોઠવાયેલા હોય તો આ પ્રકારની જે પેશીને આપણે શું કહીએ છીએ? સંયુક્ત અધિચ્છદ પેશી. અને આ જે સંયુક્ત અધિચ્છદ પેશી છે બરોબર, તો એની જે રચના છે એ પણ આપણે ખાસ કરીને અહીંયા જોઈએ જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવશે.
હવે એની જે આપણે જો રચનાની વાત કરીએ તો ખાસ કરીને એની જે ગોઠવણી છે ભજવે છે.
ओके હવે જે યાંત્રિક આધાર પૂરો પાડશે જેથી કરીને એ સપાટી છે બરોબર કે એની મજબૂતાઈ જાળવી રાખશે તો આ જે આપણે સંયુક્ત અધિચ્છદ દિવાલ ત્યાર પછી સ્થાન અને એના કાર્ય તો આ બાબત છે તો આ બાબત પણ આપણે ખાસ કરીને જે યાદ રાખવાની છે હવે મિત્રો બીજી વસ્તુ એ છે કે અધિચ્છદ પેશીના કોષો વચ્ચેના જોડાણ કયા પ્રકારના તો આપણે એ પણ જોવું ખરેખર પણ જરૂરી છે અને મહત્વ ધરાવે છે કેવી રીતે તો અહીંયા આપણે વાત કરીએ કે અધિચ્છદ પેશીના કોષો વચ્ચેના જોડાણ તો આપણે એ પણ વાત કરી લઈએ અધિચ્છદ પેશીના કોષો વચ્ચેના જોડાણ ઓકે હવે આપણને ખ્યાલ છે કે કોઈ પણ જે સેલ છે બરોબર તો એનું જે જોડાણ છે અથવા જેનું એકબીજા સાથેનું જે બાઇન્ડિંગ છે બરોબર એ પણ ખાસ કરીને સૌથી અગત્યનો ભાગ ભજવતું હોય છે હવે આ જે જોડાણથી આપણને મેઇન વસ્તુ એ જોવાની છે કે જે જે સેલ છે અથવા જે કોષ છે તો એ જે સેલ વચ્ચે જે ઇન્ટરેક્શન છે અથવા જે બાઇન્ડિંગ છે એ કેવા પ્રકારનું બોન્ડિંગ છે બરોબર એ પણ ખાસ કરીને આપણે જોવાનું છે તો સૌથી પહેલા આપણે જો વાત કરીએ તો પહેલું જોડાણ છે જેને આપણે કહીએ છીએ ચુસ્ત જોડાણ અથવા ડ્રગ જોડાણ મિત્રો આપણે શબ્દ ઉપર તમને જ ખ્યાલ આવશે ચુસ્ત અથવા જે દ્રઢ જોડાણ એટલે શું તો જે સેલ એકબીજાની એકદમ નજીક ગોઠવાયેલો હોય બરોબર વચ્ચે એની અંદર કોઈ આંતરકોષીય અવકાશ જોવા ન મળતો હોય તો આ પ્રકારના જોડાણને આપણે કેવું કહીએ છીએ દ્રઢ જોડાણ જે એકદમ એકબીજા સાથે અથવા દરેક સેલ છે એકબીજા સાથે એકદમ ક્લોઝલી રીતે બોન્ડિંગ હોય છે માટે આપણે એને શું કહીએ છીએ દ્રઢ જોડાણ અને આ જે દ્રઢ જોડાણ છે એ પદાર્થોને પેશીની બહાર નીકળતા અટકાવે છે હવે જો એનું આપણે કાર્ય કહીએ દ્રઢ જોડાણ એટલે આપણે ખ્યાલ આવી ગઈ કે એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાયેલા હોય તો એ લખી શકાય કોષો એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાયેલા હોય ઓકે હવે આ જે ચુસ્ત રીતે જોડાયેલા હોય માટે કોઈ પણ જે પદાર્થ છે બરોબર તો એને જે શરીરની બહાર અથવા કોઈ પેશીની બહાર જે નીકળતો અટકાવે છે તેનું આપણે કાર્ય પણ લખી શકાય બરોબર અથવા વિશેષતા એ છે કે પદાર્થોને બહાર નીકળતા અટકાવે જેને આપણે શું કહીએ છીએ દ્રઢ જોડાણ હવે આ જે દ્રઢ જોડાણ છે બરોબર તો ત્યાર પછીનું બીજું જે જોડાણ છે તો એનું નામ છે અભિલગ્ન જોડાણ આપણે જે બીજા પ્રકારનું જોડાણ છે જેને આપણે શું કહીએ છીએ અભિલગ્ન જોડાણ અભિલગ્ન જોડાણ ઓકે હવે આપણે ખ્યાલ આવશે અભિલગ્ન જોડાણ એટલે શું કે જે કોષો ગોઠવાયેલા છે બરોબર પણ એટલા બધા ચુસ્ત રીતે જે ગોઠવાયેલા ન હોય તો આ પ્રકારના જોડાણને આપણે શું કહીએ છીએ અભિલગ્ન જોડાણ અને અભિલગ્ન જોડાણ એકબીજાના કોષોને ખાલી એકબીજા સાથે જોડવાનું કાર્ય કરે છે તો આનું કાર્ય શું છે કે પાસ પાસના કોષોને જોડી રહ્યું પાસ પાસના અવકાશી જોડાણ જેને આપણે શું કહીએ છીએ ગેપ જંકશન ત્રીજું અવકાશી જોડાણ ઓકે જેને આપણે શું કહીએ ગેપ જંકશન હવે આ ગેપ જંકશન ની અંદર એના નામની અંદર જ ખાસ કરીને જે અર્થ રહેલો છે અને આ જે અર્થ છે એ શું કહેવા માંગે છે કે જે પણ કોષો છે બરોબર તો ઘણા જે આયનો અને નાના નાના જે અણુઓ છે તો એને સ્થળાંતરિત માટે બરોબર ખાસ કરીને સ્પેસ પૂરી પાડે છે અહીંયા આપણે લખી શકાય કોષો વચ્ચે વચ્ચે કોષો વચ્ચે અવકાશ જોવા મળે છે
ओके जे नजीक नजीक ना जे कोषो है एनी वच्चे अवकाश જોવા મળે છે અને જો એનું આપણે કાર્યની વાત કરીએ બરોબર તો આપણને ખ્યાલ છે કે જો અવકાશ હશે તો જ ઘણા જે આયન્સ અથવા આપણે જે કોઈ અણુઓ છે જે સૂક્ષ્મ અણુઓ છે એનું વહન થઈ શકશે અવકાશ નહીં હોય તો કોઈ પણ જે સૂક્ષ્મ અણુઓ છે તેનું વહન થઈ શકશે નહીં માટે અહીંયા જે મેઇન જે વસ્તુ છે તો એ શું છે તો કે આયનો અને સ્થળાંતરણ માટે અથવા ટ્રાન્સપોર્ટેશન માટે ખાસ કરીને જે સ્પેસ પ્રોવાઈડ કરતા હોય છે તો આ જે ખાસિયત છે જે આપણે અધિચ્છદ પેશીના કોષો વચ્ચેનું જે જોડાણ છે બરોબર એ પણ સૌથી અગત્યની ભૂમિકા ભજવે છે કે કોઈ પણ સેલ છે અથવા આપણો જે અંતઃસ્ત્રાવ હોય કે બહિઃસ્ત્રાવ હોય તો આ જે સ્ત્રાવ માટે અથવા જે આપણા બોડીની અંદર રહેલા જે મિનરલ્સ છે બરોબર તો એના જે ટ્રાન્સપોર્ટેશન માટે એને જે સેલને જે વસ્તુ પ્રોવાઈડ થવી જોઈએ અથવા સેલની અંદર જે મિનરલ્સ પહોંચવા જોઈએ તો એના માટે ખાસ કરીને આપણે જે અવકાશ જોડાણ છે એ અગત્યનું હોય છે તો આના જોડાણ પણ સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે અને અહીંયા જે આપણે વાત કરીએ છીએ જે સંયુક્ત અધિચ્છદ પેશી તો અહીંયા આપણો જે પેલી પેશી અથવા પેલી ટીસ્યુ જેને આપણે શું કહેતા હતા અધિચ્છદ પેશી એ આપણી પૂર્ણ ત્યાર પછી આપણે હવે જોવાના છીએ સંયુક્ત અથવા સંયોજક પેશી હવે આપણે એ પહેલા આપણે ખાસ કરીને આ જે બાબત છે એ નોટ ડાઉન કરી લીધી